સલામતપુરામાં કાપડ વેપારી પાસેથી દિલ્હી અને ઉત્તર પ્રદેશના બે વેપારીઓ કાપડ દલાલ મારફતે માલ ખરીદી 56.21 લાખ રૂપિયા નહીં ચૂકવી ઠગાઈ આચરી હતી, જે બનાવને લઈને કાપડ વેપારીએ સલામતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એલપી સવાણી રોડ પર રહેતા મનીષ બાબુભાઈ મલાણી કાપડ વેપારી છે અને તેઓ જેજે ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. તેઓની પાસેથી દિલ્હી ખાતે રહેતા કાપડ વેપારી અને તિરુપતિ ટ્રેડર્સના માલિક પુષ્કર મિત્તલ ઉર્ફે મયંક પવન કંસલ અને ઉત્તર પ્રદેશના કાપડ વેપારી મુકેશ અગ્રવાલે કાપડ દલાલ અજય શુક્લા અને પ્રવીણ શુક્લા મારફતે 1.51 કરોડનો માલ ખરીદ્યો હતો, જેનું અડધું પેમેન્ટ ચૂકવી દીધું હતું અને 56.21 લાખ રૂપિયા બાકી રાખ્યા હતા. પરંતુ સમય જતા વેપારીઓએ તે રૂપિયા નહીં ચૂકવતા સમગ્ર મામલો સલામતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં કાપડ વેપારીની ફરિયાદના આધારે પોલીસે બંને કાપડ દલાલ અને વેપારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત.